દિલ્હીની સરખામણી ગુજરાત સાથે પ્રદૂષણના મામલામાં કરવી એ જરૂરી નથી। देश की सियासत भी मौसम की तरह बदलती है और अब त्योहारी सीजन में कोरोना केस और प्रदूषण दोनों ही अपने रंग दिखा रहे हैं। एक तरफ जहां दिल्ली, उड़ीसा और राजस्थान जैसे राज्यों ने पटाखों पर पूरी तरह प्रतिबंध लगा दिया है, तो वहीं दूसरी तरफ गुजरात में पटाखों पर बैन लगाने पर कोई विचार नहीं किया गया। કેટલાક લોકો જે દિલ્હીનું ઉદાહરણ આપે છે, દિલ્હીમાં તો વાહનોનું પ્રદૂષણ, ઉદ્યોગોનું પ્રદૂષણ અને જે દિલ્હી સરકાર કહે છે એ પ્રમાણે હરિયાણા, પંજાબમાં તથા ઉત્તર પ્રદેશના કેટલાક દિલ્હીની નજીકના વિસ્તારોમાં ખેડૂતો દ્વારા પાક લઈ લીધા પછી જે મોટા પ્રમાણમાં ખેતરમાં આગ લગાડવામાં આવે છે, એના કારણે ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો એ દિલ્હીમાં ફેલાય છે। નીતિન પટેલને આગે કહા કે ગુજરાત કો દિલ્હી કે પ્રદૂષણ કે સાથ નહીં જોડા જાના ચાહીએ, ક્યુંકિ રાજ્ય કી જનતા ઉદ્યોગ વિભાગ ઓર વન વિભાગ કે સહયોગ સે પર્યાવરણ કો ઠીક રખને કે લિયે અનેક કદમ ઉઠાએ જા રહે હૈ। દિલ્હીની સરખામણી ગુજરાત સાથે પ્રદૂષણના મામલામાં કરવી એ જરૂરી નથી। એટલે આટલા મોટા વ્યાપક વિસ્તારમાં ફેલાયેલું ગુજરાત એ પ્રદૂષણની દ્રષ્ટિએ આપણે ખૂબ સારી સ્થિતિમાં છીએ। જાળવણી પણ કરીએ છીએ, લોકો પણ સહકાર આપે છે, ઉદ્યોગ વિભાગ, પર્યાવરણ વિભાગ, વન વિભાગ પણ સંયુક્ત રીતે કામ કરી પર્યાવરણની જાળવણી કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરે છે। आपको बता दें कि कोरोना के चलते कई राज्यों ने पटाखों पर बैन करने का निर्णय लिया था। इसके अलावा हाल ही में नेशनल ग्रीन ट्रिब्यूनल ने भी देश के 18 राज्यों और केंद्र शासित प्रदेशों को पटाखों पर बैन करने को लेकर नोटिस जारी किया था, ताकि कोरोना के आतंक के साथ कहीं प्रदूषण भी लोगों की मौत का कारण न बन बैठे। ब्यूरो रिपोर्ट, गुजरात तक।